સૌથી મોટી સોડાયસની કંપની ધ્રાગંધ્રા શહેરમાં આવેલી છે. અહીં અસંખ્ય લોકોને રોજગાર પૂરું પાડતી ડીસીડબલ્યુ કંપનીમાં લેબરો દ્વારા વિરોધનો વંટોળ ઉભો કરાવશે, જેમાં ધ્રાગંધ્રા ડીસીડબલ્યુ કંપની દ્વારા કામદારોનું શોષણ થતું હોવાની કામદારો જ 4 દિવસથી ધરણા પર બેઠા હતા. એશિયામાં સૌથી મોટી સોડાયસની કંપની ધ્રાગંધ્રા શહેરમાં આવેલી છે. અહીં અસંખ્ય લોકોને રોજગાર પૂરું પાડતી ડીસીડબલ્યુ કંપનીમાં લેબરો દ્વારા વિરોધનો વંટોળ ઉભો કરાવશે, જેમાં ધ્રાગંધ્રા ડીસીડબલ્યુ કંપની દ્વારા કામદારોનું શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. આ લેબરોનું કહેવું છે કે કંપની દ્વારા તેઓને 25 વર્ષોથી રાખવા છતાં હજુ સુધી કાયમી કરાતા નથી. તેમના પીએફ સાથે પણ ચેડા કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે અને તેઓને દરરોજ ભથ્થું પણ ઓછું આપવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી ડીસીડબલ્યુ મેનેજમેન્ટ તેમજ કોન્ટ્રાક્ટરની સાઠગાંઠથી કામદારોનું ખૂબ જ શોષણ થાય છે, જ્યારે કંપની દ્વારા એક માસમાં માત્ર 10 કે 15 દિવસ જ આ લોકોને કામ આપી બાકીના દિવસોમાં પાછા મોકલી દેવામાં આવે છે, જેથી તેઓને પૂરતી એક માસની હાજરી મળતી નથી. કંપનીના લેબરો દ્વારા રોજગાર ભથ્થું વધારવું, વર્ષોથી કામ કરતા લોકોને સિનિયોરિટી આપવી, લેબરોને સેફ્ટીના સાધનો પૂરા પાડવા સહિતના પ્રશ્નો સાથે ગાંધી જંધ્યા માર્ગે ધરણા પર બેસી ગયા છે. ધરણા પર બેઠાના 4 દિવસ વીતી ગયા છતાં કોઈ ડીસીડબલ્યુના અધિકારી કે પછી રાજકારણીઓએ કામદારોની મુલાકાત લીધી નથી. તો સાથે જ તે લોકોની માગણી સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. કે અમે 14 તારીખ 8મો મહિનો 2018 અમે પહેલી હડતાલ પાડેલી, તેમાં અમે 10 દિવસની હડતાલ પાડેલી અને એમાં શ્રી દસાડા ધારાસભ્ય નવસાદભાઈ છાવણીની મુલાકાતે આવેલા અને મેનેજમેન્ટ સાથે તેઓએ મિટિંગ કરેલી અને મિટિંગમાં એ લોકોએ લેખિત તો કોઈ પ્રશ્નનો જવાબ આપ્યો નથી, પણ મૌખિક એ લોકોએ એવું કર્યું, નિવેદન આપેલું કે ભાઈ અમે તમારી માંગણી સમગ્ર પૂરી કરશું. એમાં અમારી ઘણી માંગણીઓ હતી, એ લોકોએ અમુક માંગણીઓ અમારી સ્વીકાર કરી, પણ અમારી કાયમી ધોરણની બાબતની જે માંગણી હતી એ બાબતે એ લોકોએ અમારી પાસે શ્રી નવસાદ ભીજાકર પાસે ટાઈમ માંગેલો અને એ ટાઈમના અનુકૂળે એ લોકોએ 15 દિવસનો ટાઈમ માંગેલો. 15 દિવસ વીતી ગયા છતાં નવસાદભાઈને જાણ એ લોકોએ કરી અને પછી એ સિવાય એ લોકોએ વધુ ટાઈમ માંગેલો અને એ ટાઈમ એ લોકોએ બીજો 10 થી 12 દિવસનો માંગેલો. એ બાબતની અમે અધિકારીશ્રીને અરજી આપેલી કે ભાઈ અમારી માંગણી જો નહીં સ્વીકારાય તો અમે ફરીવાર આંદોલનમાં જઈ શકીએ છીએ. અમારી માંગણી એ લોકોએ 20 તારીખ લગીનો ટાઈમ આપેલો, 20/9/2018, એ લોકોએ અમારી માંગણી ન સ્વીકારી અને આખરે અમારે આંદોલનનો રસ્તો પકડવો પડ્યો. શાહરૂખ સિપાહી સાથે ગુજરાત ન્યૂઝ ધ્રાગંધ્રા.